નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે આજે આપણે ઓક્ટોબર મોસમોલિવાળી સામાજિક વિજ્ઞાન કસોટીનું પેપર સોલ્યુશન જોઈશું જેમાં કુલ પાંચ પ્રશ્નો હતા કુલ ગુણ પચીસ પ્રથમ પ્રશ્નોમાં બહુવિકલ્પી પ્રશ્નો સાચો જવાબ તમારે પસંદ કરવાનો હતો પહેલો ભારતમાં આવનાર સૌપ્રથમ યુરોપિયન પ્રજા કઈ હતી જવાબ આવશે ક પોર્ટુગીઝ બીજો બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો ભારત આવવાનો મુખ્ય હેતુ શું હતો જવાબ છે અ વેપાર કરવાનો ત્રીજો કયા યુદ્ધથી અંગ્રેજોને બહાર બિહાર બંગાળ બિહાર અને ઓરિસ્સા એમ ત્રણ દેશોના દીવાની અધિકારો પ્રાપ્ત થયા જવાબ આવશે બ બક્ષણના યુદ્ધથી અંગ્રેજોની ભારતમાં સત્તા સ્થાપવાની શરૂઆત કયા યુદ્ધના વિજયથી થઈ જવાબ છે ક પ્લાસીના યુદ્ધથી પ્રશ્ન નંબર પાંચ અંગ્રેજોએ ભારતમાં સત્તા સ્થાપવા શેનો આશરો લીધો ડ કૂટનીતિ ત્યાર પછી જોડકા જોડવાના હતા બીજા પ્રશ્નમાં જોડકા જોડવાના તો પહેલું કાયમી જમાબંધી જમાબંધી એમાં શું આવશે જમીનદારને જમીનનાને જમીલ મહેસૂલના હક આપવા બીજું રહેતવાળી પદ્ધતિમાં મુંબઈ અને ચેન્નાઈ પ્રાંતોમાં લાગુ કરવામાં આવી ત્રીજું મહાલવારી પદ્ધતિ એના જવાબમાં આવશે સમગ્ર ગામ કે ગામની જમીનના આધારે મહેસૂલ નક્કી કરવામાં આવતું નીચેને રહી હતી એનો જવાબ આવશે ભારતમાં ઘડી ઉત્પાદનની બે પ્રથા અને કપાસ એમાં આવશે પશ્ચિમ ભારતનો મહત્વનો રોકડીયો પાક પ્રશ્ન નંબર ત્રણમાં ખરા ખોટા વિધાનો તમારે જોવાના છે પહેલું વિધાન ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જનજાતિ સમુદાયોના મુખિયાઓની સત્તા પર કાપ મૂક્યો વિધાન સાચું છે બીજો મુંડાઓના મતે કંપની તેમના પરંપરાગત હકોનું ધોવાણ કરી વેટ કરાવે છે સાચું વિધાન છે ત્રીજો અંગ્રેજો એવું ઈચ્છતા હતા કે આદિવાસીઓ એક જગ્યાએ જ રહીને ખેતી કરીને ખૂબ આગળ વધે તો આ વિધાન ખોટું છે પ્રશ્ન ત્રણ બમાં ઉલગુલાન ચરવળમાં જન આંદોલન દરમિયાન મુંડા જનજાતિના લોકોને દારૂ છોડી દેવાની શું બિરસા મુંડાએ જન આંદોલન દરમિયાન મુંડા જાતિના લોકોને દારૂ છોડી દેવાની ઘર અને ઘરની સફાઈ કરવાની ડાકણ ચાદુ વિશ્વાસ ન રાખવાની તેમજ પોતાના ગૌરવશાળી ભૂતકાળ પ્રમાણે જીવન જીવવાની અને એક સ્થળે જ રહીને ખેતી કરવાની એમણે હાકલ કરી હતી ત્યાર પછી પ્રશ્ન ચાર ઓ કુદરતી સંસાધનનો અર્થ જણાવો તો એનો જવાબ થશે કુદરતમાંથી મળતા અને વધારે પ્રક્રિયા કર્યા વિના ઉપયોગમાં લઈ શકાય તેવા તત્વોને કુદરતી સંસાધનો કહે છે દાખલા તરીકે હવા પાણી જમીન અને ખનીજો બરાબર આ એના ઉદાહરણ છે ત્યાર પછી વિરલ સંસાધનનું એક ઉદાહરણ આપો તો વિરલ સંસાધનોમાં કોલસો ખનીજ તેલ કુદરતી વાયુ ખનીજ એનો સમાવેશ થાય છે પ્રશ્ન ત્રણ જળ સંસાધન તરીકે ટૂંક નો લખવાની હતી આપણે જાણીએ છીએ એ પ્રમાણે જળે જ જીવન છે જળ વિના પૃથ્વી પર કોઈ પણ પ્રકારની સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ શક્ય નથી અશક્ય છે વિશ્વના તમામ જીવોનો આધાર માત્ર જળ છે તેથી જળ એક અગત્યનું કુદરતી સંસાધન છે પૃથ્વી પર 71% ટકા જેટલું જળ છે પરંતુ સમુદ્રોમાં તે હોવાથી ખારું છે અને બિનઉપયોગી પીવાલાયક રહેતું નથી પીવાલાયક પાણી માત્ર એક ટકા જેટલું જ છે તો આ રીતે કહી શકાય કે જળ એક અગત્યના સંસાધન તરીકે છે ત્યાર પછી પ્રશ્ન પાંચમાં બે પ્રશ્નો હતા પહેલો પ્રશ્ન જમીનનું ધોવાણ કેવી રીતે અટકાવી શકાય તો જમીનનું ધોવાણ અટકાવવા માટે આપણે વધારે વૃક્ષો વાવવા જોઈએ જંગલોનું પ્રમાણ વધારવું જોઈએ ટપક સિંચાઈ પદ્ધતિનો ખેતીમાં અમલ કરવો જોઈએ જમીનનું ધોવાણ થતું હોય તેવી જગ્યાઓએ પાળાબંધી કરીને આપણે પાણી રોકી શકાય જેથી જળસંગ્રહ ક્ષમતાના ક્ષમતામાં વધારો થાય આ રીતે તમે જવાબ લખી શકો અને સમજી શકો પ્રશ્ન બે હતો એમાં શું છે જંગલો આપણને ખૂબ જ ઉપયોગી છે સમજાવો તો જંગલોની ઉપયોગીતાના કોઈપણ ચાર મુદ્દા કહેવાના હતા કે જંગલો વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવી રાખે છે એક અગત્યનું છે જંગલમાંથી મજબૂત અને ટકાઉ ઇમારતી લાકડું પણ મળે છે જંગલોમાંથી આપણને બળતણ મળે છે જંગલોમાંથી કેટલીક ઔષધીય વનસ્પતિઓ હોય છે એટલે ઔષધો આપે છે તેમજ કાગળ દિવાસળી વગેરે માટેના ઉદ્યોગમાં કાચા માલ તરીકે જરૂરી સામાન પૂરો પાડે છે જંગલો એક અગત્યનું કામ વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે અને તે આપણી આબોહવા છે અને વિષમ બનતી અટકાવે છે તો આ વાત થાય આપણા ક્વેશ્ચન ટુ ઓકે થેન્ક યુ થેન્ક યુ